સુરતના ઉગત ગામમાં માતાને પૈસા નહીં આપવા બાબતે બે ભાઈઓ વચ્ચે થયેલા ઝઘડામાં પડોશીએ ગાળો નહીં બોલવાનું કહેતા થયેલી બોલાચાલીમાં પડોશી યુવાને દાતરડું મારી એક ભાઈની હત્યા કરી છે। સમગ્ર મામલામાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સુરતના રાંદેર નજીકના ઉગત ગામ હળપતિવાસમાં રહેતા તારાબેન રણજીતભાઈ રાઠોડને બે સંતાન છે, જે પૈકી જયેશ ઉર્ફે ગુંગો બોલી શકતો નથી, જ્યારે નાનો ભાઈ કલ્પેશ ઉર્ફે શશો કેટરિંગમાં મજૂરી કરે છે। જો કે છેલ્લા કેટલાક દિવસોથી કલ્પેશ તેની માતાને ઘર ખર્ચ માટે પૈસા આપતો ન હતો, જેથી ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાના અરસામાં જયેશે ઇશારાથી પોતાના ભાઈ કલ્પેશને ઘર ખર્ચ માટે પૈસા કેમ આપતો નથી તેમ કહેતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો। કલ્પેશ જોરથી જોરથી ગાળો બોલવા લાગતા પડોશમાં રહેતા મનોજ ઉર્ફે ગોમાન રાઠોડે કલ્પેશને ગાળો બોલવાની ના પાડી હતી, જેથી તેમની વચ્ચે બોલાચાલી થતા આવેશમાં આવી જઈને મનોજે પોતાના ઘરમાંથી માછલી કાપવાનું દાતરડું લાવી કલ્પેશની છાતીમાં ઉપરાછા પરી ઘા મારી હત્યા કરી નાખી હતી। બનાવ અંગે રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે। અજીત રાંદેર પીઆઈના રાઇટર એ જણાવ્યું હતું કે હત્યા શુક્રવારની રાત્રે થઈ હતી। મરનાર કલ્પેશ અને મુખબધીરભાઈ જયેશ ઉર્ફે ગુગા વચ્ચે માસીને ઘર ખર્ચના પૈસા આપવા બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો। બંને ભાઈઓ સામસામે મારામારી પર ઉતરી પડતા સોમાભાઈ નામનો ઈસમ બંને ભાઈઓને છોડાવવા વચ્ચે પડ્યા હતા। એવા સંજોગોમાં પડોશમાં રહેતા ગુમન નામનો ઈસમ હાથમાં દાતરડું લઈ દોડી આવ્યો હતો અને કલ્પેશની છાતીના ભાગે ઘા મારતા એનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આરોપી ગુમાન મરનાર સહિત તમામ ખેત મજૂરો કરતા હોવાનું સામે આવ્યું છે। પોલીસે હત્યારા ગુમાનની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે।